गुड मॉर्निंग ऑल ऑफ यू धेन लेट्स स्टार्ट चैप्टर 8 कबड्डी। कबड्डी विषे तम बधा जाणो छो, आपणे रमता जोईए छे। कबड्डी रमतो रमवाथी आपणुं मन अने तन घणुं स्वस्थ रहे छे। तो आजे आपणे कबड्डी विषे शीखवाना छीए। तमे जोई शको छो बन्ने जूथमां सामसामे प्लेयर ऊभा छे। तो कबड्डीमां केटला प्लेयर होय छे तमने खबर छे? सात प्लेयर होय छे। केटला? सात, एटले के 7 प्लेयर। तो एनी साथे 5 अवेजी पण होय छे। बन्ने सात जूथमां, जे बन्ने जूथमां सात प्लेयर छे एमनी साथे 5 अवेजी पण मूकવામાં આવે છે। અવેજી કોને કહેવાય છે ખબર છે તમને? ચાલો હું જણાવું છું તમને। અવેજી એટલે કે આ 7 ખેલાડીઓમાંથી એકને ઈજા થઈ હોય તો આપણે જે આપણી પાસે 5 અવેજી છે એમાંથી એક ખેલાડીને આપણે આપણી સાથે લઈ શકીએ છીએ રમવામાં। તેવી જ રીતે સામે પણ ખેલાડીઓમાં કોઈને ઈજા થઈ તો એમની પાસે પણ 5 અવેજી હોય છે, એમને પણ એવો લઈ શકે છે। અને બંનેનો રમવાનો સમય કેટલો હોય છે ખબર તમને? 20 મિનિટનો। બંને જૂથ પાસે 20 મિનિટ રમવાનો સમય હોય છે। તો આ છે કબડ્ડી। તો ચાલો પાઠ હવે આપણે ભણીશું। અંકુર એના દાદાજી સાથે વાતો કરે છે। અંકુર કહે છે, દાદાજી અમારી શાળામાં કબડ્ડીની મેચ માટે ખેલાડીઓની પસંદગી થવાની છે। એના દાદાને શું કહે છે? કબડ્ડીની મેચ માટે ખેલાડીઓની પસંદગી થવાની છે। દાદાજી કહે છે, અરે વાહ, પરંતુ બેટા તેને કબડ્ડી નહીં કબડ્ડી કહેવાય છે। અંકુર એમ, કબડ્ડી? તો દાદાજી કહે, આપ આ રમત વિશે જાણો છો, પણ આ પહેલાં મેં તેનું નામ સાંભળ્યું નહોતું। દાદાજી કહે, હશીને બેટા, આ રમત ઘણી જૂની છે। જ્યારે હું તારી ઉંમરનો હતો ત્યારે આ રમત ખૂબ રમતો હતો। આ રમત પહેલાંથી રમાય છે। કઈ? કબડ્ડી। પહેલાં આ રમત આપણા દેશ અને અહીંના ગામડાઓ સુધી સીમિત હતી, એટલે કે અહીં સુધી જ રમતા હતા। પરંતુ હવે તો તે આંતરરાષ્ટ્રીય એટલે કે ઇન્ટરનેશનલ લેવલ પર પણ રમાય છે। નેક્સ્ટ પેજ। અંકુર અચંબામાં એટલે આશ્ચર્યચકિત થઈ જાય છે, આ રમત એટલી જૂની છે? તો શું હજી પણ ગામડાઓમાં તમે લોકો આ રમત રમો છો? તો દાદાજી કહે, નહીં, હવે હું તો નહીં, પણ બાળકો અને યુવાનો આ રમત રમે છે। હું નથી રમતો, પણ બીજા લોકો રમે છે। અંકુર કહે, ઓહ દાદાજી, આ ખેલ બીજે ક્યાં ક્યાં રમાય છે એ કહો ને મને? તો દાદાજી કહે, ભારત સિવાય નેપાળ, બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન વગેરે દેશોમાં રમાય છે। બાંગ્લાદેશનો તો આ રાષ્ટ્રીય ખેલ છે, બરાબર? આપણી ભારતની આપણી લોકપ્રિય રમત કઈ છે? તો હોકી। તો બાંગ્લાદેશનો તો આ રાષ્ટ્રીય ખેલ છે। અંકુર કહે, અંચમમાં પાછો આશ્ચર્યચકિત થાય છે, જેમ આપણી રાષ્ટ્રીય ખેલ હોકી છે એમ? હા। તો દાદાજી કહે, સાવ સાચું, હવે તો કબડ્ડીમાં એશિયા કપ, પ્રોફેશનલ કબડ્ડી લીગ, કબડ્ડી વિશ્વકપ, યુકે કબડ્ડી કપ, વિશ્વ કબડ્ડી લીગ જેવી પ્રતિયોગિતાનું આયોજન, એટલે આ પ્રતિયોગિતા એટલે કોમ્પિટિશન, એનું પણ આયોજન કરવામાં આવે છે। અંકુર કહે, અરે મને તો આ જાણ જ નહોતી, આપ મને ભારતના કબડ્ડી ખેલાડીઓના નામ જણાવી શકો? તો દાદાજી કહે, હા કેમ નહીં, કબડ્ડીના જે વિજેતા હતા એમના નામો છે, રાકેશ કુમાર, અજય ઠાકુર, મનજીત છિલ્લર, અનુપ કુમાર, રાહુલ ચૌધરી વગેરે કબડ્ડીના સારા ખેલાડીઓ છે। અંકુર કહે, આ ખેલમાં કેટલા ખેલાડીઓ રમી શકે છે? અંકુરને કબડ્ડી વિશે ઘણું બધું જાણવું છે, તો એ જાણકારી કોની પાસે લે છે? દાદાજી પાસે। તો દાદાજી કહે છે, બેટા બંને દળોમાં, દળો એટલે કે જૂથ આમને સામને રમે છે, એ તો 7 ખેલાડીઓ હોય છે। પ્રત્યેક દળોમાં 5 અવેજી રિઝર્વેબ ખેલાડી પણ હોય છે। અંકુર કહે, 5 અવેજી ખેલાડી? એમને ખબર નહીં પડી કે 5 અવેજી ખેલાડી એટલે શું? તો દાદાજી કહે છે, એમને કોઈ ખેલાડીને ઈજા પહોંચે તો તેની જગ્યાએ અવેજી ખેલાડી રમે છે। આ રીતે કોઈ દળ 5 વાર પોતાના ખેલાડી બદલી શકે છે, 5 વાર આપણે પ્લેયર બદલી શકીએ છીએ।
अंकुर कहे आ रमत रमवामां केटलो समय लागे छे? तो दादाजी शुं कहे छे? बन्ने दळोनो 20-20 मिनिटनो समय, एटले बन्ने जूथमां 20-20 मिनिटनो समय रमवा माटे अपाय छे। नेक्स्ट, अंकुर कहे बस आटलो ज समय? दादाजी कहे आ रमत विशे वधारे जणावो ने। तो दादाजी कहे सारू बेटा, तमे आ पिक्चरमां जोई शको छो कि सात सात प्लेयर रमी रह्या छे कबड्डी। तो आ रमतना मैदान ने एक रेखा द्वारा बे भागों में वेचवामां आवे छे। जुओ, लाइनिंग करी छे, पाटा दोरवामां आव्या छे। प्रत्येक भाग ने पाला कहेवाय छे। एक दलनो एक खिलाड़ी कबड्डी कबड्डी बोलतो बोलतो बीजी दलना पाला में जाए छे। आ जे ऊभा छे रेडवाड़ा टी शर्टवाड़ा छोकराओ, ए प्लेयर छे, ए ग्रुप में ऊभा छे अने बीजे तेने पाला कहेवाय छे। अने सामे में एक कबड्डी कबड्डी बोलतो प्लेयर बीजा दलना एटले के सामेना जूथ में जाए छे। ते एक ज श्वासे वधारे में वधारे प्रतिद्वंद्वी खिलाड़ियों ने स्पर्श करीने पोताना पाला में परत एटले के पाछा फरवानी प्रयत्न करे छे। कोशिश एटले के प्रयत्न करे छे, ट्राय। त्या विरोधी दलना साते दड़े खिलाड़ी तेने पकड़वानी कोशिश करे छे। ए पकड़वानी प्लेयर बधाने पकड़वानी कोशिश करे छे, हाथ लगावीने फटाफट भागवुं छे। पण ते त्यांथी सामेथी सामेना प्लेयर बधा एने पकड़वा माटे प्रयत्न करे छे। तो अंकुर कहे जो ते खिलाड़ी पकड़ाई जाए तो? तो दादाजी कहे जो ते पकड़ाई जाए अने तेनो श्वास त्यां तूटी जाए, कबड्डी कबड्डी श्वास तूटी जाए एटले कबड्डी कबड्डी बोलता अटकी जवाय, तो ते आउट थई जवाय। अंकुर कहे अने जो बीजी दंडना खिलाड़ी एने स्पर्श करीने पोताना पालमां फरी परत जाए तो शुं थाय? जो ए खिलाड़ी एने बधाने पकड़ीने आवे अने पाछो पोताना पालामां एटले के पोतानी सामेनी साइडे आवी जाए तो शुं थशे? तो दादाजी कहे छे त्यारे ते जे खिलाड़ीओने स्पर्श करीने फरत फर्यो होय छे ते बधा आउट થઈ જાય છે। આઉટ કરવાવાળા ખેલાડીને દળને અંક મળે છે। અંક એટલે નંબર મળે છે। જે દળના વધારે અંક બને છે તે વિજયી બને છે, એટલે કે તે જીતી જાય છે। અંકુર કહે દાદાજી પહેલવાન જેવો ખેલાડી તો આસાનીથી જીતી જાય ને? જે એકદમ મજબૂત હોય પહેલવાન હોય તો એ પ્લેયર તો એકદમ આસાનીથી સરળતાથી જીતી જાય। દાદાજી કહે ના બેટા, 85 કિલોગ્રામ યાને કે 85 kg વધારે વજનવાળી વ્યક્તિ આ ખેલમાં રમી શકતી નથી। આ પણ કબડ્ડી રમતમાં એક રૂલ્સ છે કે 85 kgના વેટવાળા વ્યક્તિ રમી શકે નહીં। એક બાબત ધ્યાનથી સાંભળ, જો વિરોધી પાલમાં એટલે કે સામેવાળા પાલામાં ગયેલ કોઈ ખેલાડી નિરંતર કબડ્ડી કબડ્ડી ન બોલે તો તેને આઉટ માનવામાં આવે છે। એટલે કે સીધો સીધો સામેવાળા પાલામાં જતો રહે કબડ્ડી બોલવા વગર તો એ આઉટ ગણાય છે। અંકુર કહે તો તમારે કબડ્ડી કબડ્ડી બોલવાનો અભ્યાસ કરી લેવો જોઈએ, જો મને પસંદ કરવામાં આવશે તો હું કબડ્ડી કબડ્ડી બોલીને મેચ જીતી લઈશ। દાદાજી કહે હા હા, કેમ નહીં, મારી શુભકામનાઓ તારી સાથે છે, એટલે કે મારા આશીર્વાદ તારી સાથે છે। અંકુર કહે ધન્યવાદ દાદાજી। તો આ તો આપણો કબડ્ડીનો લેશન। તો આપણે શબ્દાર્થ જોઈ લઈએ। ચુનાવ એટલે પસંદગી, સિલેક્શન, રાષ્ટ્રીય એટલે કે રાષ્ટ્રની આપણી નેશનલ ગેમ કઈ રમત? તો હોકી। અવેજી એટલે વધારેનું, એક્સ્ટ્રા। ખેલાડી એટલે પ્લેયર, રમતવીર। પ્રતિદ્વંદ્વી એટલે મુકાબલો કરનાર, પ્લેઇંગ ઓપોઝિટ સાઇડ। નિરંતર એટલે કે હંમેશા, સતત, કન્ટિન્યુઝ। તો આ જે શબ્દાર્થ છે આપણે આપણી ગુજરાતીની લિટરેચરની નોટબુકમાં લખવાનો છે, એ આપણું આજનું હોમવર્ક છે। ઓકે, થેન્ક યુ।